फाइव खूब पढ़ा। रेडी है ना सब? नोटबुक पेंसिल लेके गुड। तो आपड़े दफ्तर में दफ्तर के बेग स्कूल बेग हो दफ्तर कहवा तो एम घणु बधु भरीए छीए। तो जे घणु बधु जाण के पेंसिल छे, रबर छे, बुक्स छे, पछी पेनो छे, कई ने कई आपणे दफ्तर में जे वस्तु होय भरता रहीए छीए, स्कूल में जरूरी होय कलर छे, तो ए बधाने शू कहेवाय? तो एवुं जे लेसन एने खजानो भर्यो एम कहेवाय। खजानो छे, मारो खजानो छे। तो एवुं जे लेसन आपणे आजे भणीशुं के चेप्टर फाइव एटले के पार्ट पांच मारो खजानो नाम छे लेसन के मारो खजानो, बराबर ने? तो आपणे पहेला आ कविता जोई लईए। दफ्तर मां छे मारो खजानो, मारो खजानो। ठीक है, दफ्तर मां छे मारो खजानो, मारो खजानो। जुओ छे ए केवो मजानो, केवो मजानो। जुओ ए छे केवो मजानो, केवो मजानो। रबर मारू पोचू सुवाड़ू, आकारे केवू रूपाड़ू। એટલે કે રબર છે મારું કોચું સુવાળું, આકારે કેવું રૂપાળું. પેન્સિલ છે લીસી ને લાંબી, લખવા બેસું વળી વાળી પલાટી. જાત જાતના પથ્થર રંગીન, જોઈને થાય મન તલ્લીન. તો આ રીતે આ મારો ખજાનો છે એ આપણે લેસન આ કાવ્ય વાંચ્યું. હવે હું તમને સમજાવીશ કે આમાં શું આવે છે. તો દફતરમાં છે મારું ખજાનો, કે આપણી સ્કૂલ બેગ છે એટલે કે દફતર છે એમાં મારો ખજાનો ભરેલો છે. શું ભરેલું છે? મારો ખજાનો ભરેલો છે. જુઓ છે એ કેવો મજાનો, એટલે કે તમે જુઓ એ કેવો સરસ મજાનો છે, એ મારો ખજાનો. રબર મારું પોચું સુવાળું, રબર છે એ મારું છે પોચું સુવાળું છે. આકારે કેવું રૂપાળું, આકારે છે બહુ જ સુંદર, કેવું છે રૂપાળું રૂપાળું. પેન્સિલ છે લીસી ને લાંબી, હવે જે પેન્સિલ છે એ કેવી છે? લીસી અને લાંબી છે. લખવા બેસું પલા વાળી પલાટી, એટલે કે હું લખવા બેસું છું કેવી રીતે? વાળીને, પલાટી વાળીને. તો ફરી સમજાવું છું કે દફતર છે મારો ખજાનો. આપણે દફતરમાં ઘણી બધી વસ્તુઓ ભરીએ છીએ, જેમ કે પેન્સિલ, રબર, પછી છે અમુક પરિકર ને એવા સાધનો બધા, માપપટ્ટી છે, પછી આપણે જોઈએ કે એમાં સ્કૂલની નોટબુકો છે, બુકો છે, પછી જોઈએ તો નાસ્તાનો ડબ્બો, પાણીની બોટલ, ગણીએ તો બધી જ વસ્તુઓ અંદર સ્કૂલમાં જે આપણે જરૂરી હોય કલર છે બધું જ આવી જાય છે. તો એ છે મારો ખજાનો, એમ કે દફતરમાં જે છે બધું ભરેલું છે એ શું છે? મારો ખજાનો છે. રબર મારું પોચું સુવાળું, મારું રબર છે એ કેવું છે? પોચું પોચું અને સુવાળું છે. આકારે કેવું રૂપાળું, આકારે બહુ જ રૂપાળું છે. જે રબર છે એને જુદા જુદા આકાર આપેલા હોય છે. તમે પણ નવી નવી જાતના રબરો લઈને આવો છો ને, કોઈ બેટ બનાવેલું હોય, કોઈ બોલ બનાવેલું, કોઈ પક્ષી બનાવેલું, એવા અલગ અલગ રબરો લઈને આવો છો ને તમે, એવી જ રીતે. તો આકારે કેવું રૂપાળું, એટલે એ રબરના આકારો બહુ જુદી જુદી રીતે આપેલા હોય છે. પેન્સિલ છે લીસી ને લાંબી, હવે જે પેન્સિલ છે એમાં જે પેન્સિલ છે એ કેવી છે? લીસી છે એકદમ, અને બહુ જ લાંબી છે. એટલે અલગ અલગ પેન્સિલ, જુદી જુદી પેન્સિલો રાખતા હોય છોકરાઓ રંગબેરંગી, એમાં પેન્સિલની વાત કરી છે કે આકારે રબર છે એ રૂપાળું છે, અને પેન્સિલ છે લીસી લીસી, આજુબાજુ લીસી હોય ને, તો પેન્સિલ છે લીસી અને લાંબી છે. લખવા બેસું વાળી પલાટી, હવે હું લખવા બેસું છું, તમે ભણવા બેસો નીચે જમીન પર તો પલાટી વાળીને બેસો ને, એવી જ રીતે એમ કે લખવા બેસું છું વાળીને પલાટી. હાલ પણ તમે જોઈ રહ્યા છો
तो जे रीते बैठा छो पलाटी वाली ने बैठा छो कोई चेर पर बैठा छो तो पलाटी वाली ने बेसी ने नोट पेन्सिल लईने रेडी थई जवानो ज्यारे पण हुं भणावुं त्यारे बराबर ने। तो लखवा बेसू वाली पलाटी એટલે હું લખવા બેસું છું કેવી રીતે પલાટી વાળીને જાત જાતના પથ્થર રંગી હવે જે પથ્થર છે એ જાત જાતના અને રંગબેરંગી છે આપણે અલગ અલગ જાતના પણ પથ્થર મળતા હોય બહુ જ ગમે તો બધા અલગ અલગ રંગબેરંગી પથ્થરો મળે એને આપણે ભેગા કરીએ અને એ પણ દફતરની અંદર નાખીએ પથ્થર હોય પીંછા હોય એ બધી વસ્તુ કલેક્ટ કરવી બહુ ગમે ભેગી કરવી તો એ બધું વસ્તુ લઈને ભરતા હોય તો જાત જાતના પથ્થર રંગીન એટલે કે બેગમાં મારી છે જાત જાતના પથ્થરો છે રંગીન રંગીન જોઈને થાય મન તલ્લીન એટલે કે પથ્થર જોઈને મને તલ્લીન થઈ જાય બહુ જ એમ એકદમ લીન થઈ જાય પથ્થરોમાં એવી રીતે એમાં ખોવાઈ જાય તો જોઈને મન થાય તલ્લીન બરાબર આમાં આપણે જોયું મેં તમને સમજાવ્યું સમજણ પડી ગઈ હશે તમને આમાં અને હવે એના અગ્ર શબ્દો જોઈએ પછી આપણે જોઈએ કે જે આપણે આ લખ્યું છે કે અક્ષરને ફરતે ગોળ કરો એ મેં આગળ તમને શીખવ્યું પણ દરેક લેસનમાં આવે તો મારે એકવાર એનું એક્ઝામ્પલ તમને આપવું પડે એનું એકવાર મારે શીખવાડવું પડે તો રેડી છો ને ચલો અગ્ર શબ્દો શબ્દો છે દફતર દફતર એટલે તમારી સ્કૂલ બેગ બરાબર ને સ્કૂલ બેગ ને પછી છે ખજાનો એટલે એમાં જે જે વસ્તુઓ ભરી હોય એ તમારો ખજાનો છે તો આપણે આને આ રીતે વાંચીશું દફતર બરાબર ખજાનો આકાર આપણે કોઈ બી વસ્તુનો અલગ અલગ આકાર હોય બરાબર ઇરેઝર ઘણી વાર સ્ટાર આકાર હોય તારા જેવું રંગબેરંગી ચોક હોય છે ને જેમ કે મેં પણ અહીંયા લખ્યા છે તો પિંક કલર નું પછી ગ્રીન કલર બ્લુ કલર નું એવી રીતે રંગબેરંગી હોય એને રંગીન કહેવાય પછી જે તલ્લીન તો આપણે આ લેસનમાં શું જાણ્યું કે રંગબેરંગી શું છે પથ્થર છે શું છે પથ્થર પછી છે રૂપાળું શું છે રૂપાળું તો રૂપાળું એટલે સુંદર તલ્લીન એટલે આમ એક લીન થઈ જાય એમાં ખોવાઈ જાય એમાં લીન થઈ જાય એ વસ્તુમાં જે એનું ધ્યાન હોય એને તલ્લીન કહેવાય પથ્થર તો આપણે અલગ અલગ જાતના પથ્થરો હોય છે કાંકરીમાં છે ઘણી દરિયા કિનારે મસ્ત સરસ સરસ સુંદર સુંદર પથ્થરો જોવા મળે છે તો એવા પથ્થરો કઈ ઘણી વાર નદી ગયા હોય તો ઘણા પથ્થરો ભેગા કરીએ છીએ આપણે અલગ અલગ કલરના તો એ પથ્થર એને પથ્થર કહેવાય તો હવે આપણે જોઈએ કે આપણે અઘરા શબ્દો સમજ્યા હવે જોઈએ કે ઓળખો અને અક્ષરની ફરતે ગોળ કરો ઓળખો અને અક્ષરની ફરતે ગોળ કરો તો લને ઓળખો ને તેની ફરતે ગોળ કરો લ છે એને ઓળખવાનો છે અને એની ફરતે શું કરવાનું છે ગોળ કરવાનું છે તો આપણે હવે શું કહીએ કે આમાં લ ક્યાં છે આ છે લ શું છે ચ આ શું છે લ તો ગોળ કરવાનું પછી આ શું છે ટ આ શું છે મ આ શું છે લ તો લની ફરતે ગોળ કરવાનું આ શું છે પ આ શું છે બ આ શું છે લ અને આ શું છે સ તો લની ફરતે ગોળ કરવાનું આ રીતે આપણે લની ફરતે ગોળ કરવું બરાબર ને હવે જોઈએ છીએ ટને ફરતે હવે આપણે જોઈએ કે ટને ફરતે ગોળ કરો તો આ છે ટ ટ છે ને પહેલો ટની ફરતે શું કરીશું આપણે ગોળ કરીશું પછી આ શું છે દ આ શું છે જ મ પછી શું છે ટ આવી ગયું ને તો ટની ફરતે આપણે ગોળ કરીશું પછી આ શું છે પ સ શું છે આ ડ છે કે ટ છે ડ છે અને આ શું છે ટ તો ટની ફરતે આપણે ગોળ કરીશું
तो आ रीते अपने आ अक्षर फरते गोल करी अने ओळखी अने गोल कर। तो आ गोल करता कई रीते आवडशे कि तमने स्वर व्यंजन लगता वांचता आवडशे त्यारे ज आवडशे। तो रोज तमारी नोटबुक में दिवस में एक बार स्वर व्यंजन अने बारक्षरी तो तमारे लखवानी छे रोज। अने बीजू कि रोज एक चेप्टर रीड करवानो प्रयत्न करो। मम्मी नी मदद लो, पप्पा नी मदद लो, पण रोज एक चेप्टर तमारे वांचवु जोईए। अने वांचो एटलू तमने जल्दी आवडशे बधुं, बराबर ने? करशो ने एटलू काम? आशा राखुं छुं के करशो, बराबर। पछी छे वस्तुओमांथी कई वस्तुओ तमारी पासे तमारा खजानामां छे एनी उपर टिकनी निशानी करो। हवे अहींया चित्रो आपेला छे, हुं तमने बताऊं छुं के आ चित्रो आपेला छे। तो आमांथी तमारा खजानामां कई वस्तुओ छे, एटले के तमारी बेगमां कई वस्तुओ छे, ए वस्तुओ तमारे उपर टिक करवानी छे, बराबर। तो बेग में पत्थर छे ने, पछी भमाड़ो नहीं तो नहीं, पींछा नहीं, बलून नहीं मतलब के फुग्गा नहीं, पछी छोड़ नहीं, बराबर। तो एमांथी खाली पत्थर छे, पत्थर पर टिक करवानो। पछी छे बीजा नंबर में लखोटी छे, पछी फुग्गा छे, पछी पेन्सिल छे, पछी फरकड़ी छे अने माळा छे। तो आमांथी तमारी बेग में पेन्सिल छे ने, तो पेन्सिल पर टिक करवानो। पछी आपणे आगळ जोईए के आपणे आ जोई लीधुं अने तमे पण बुक लगभग लावी दीधी हशे, ना लावी हो तो लावी दईजो। अने आ चित्रो आपेला छे तो आ अक्षर ल छे, ल उपरथी आपणे वांचवानुं छे के आ शुं छे। लखोटी तो लखोटी, पछी छे ट तो ट, तो ट उपरथी शुं हशे? तो आ लखेलुं छे टपाली, शुं लखेलुं छे? टपाली। पछी छे च, तो च उपरथी चर, चरकड़ी, चकड़ी सॉरी। तो आ शुं छे? चकरड़ी। पछी छे ख, तो ख उपरथी शुं हशे? खमीश, आपणे खमीश पहेरी ने। पछी छे लपसणी, ल उपरथी लपसणी, पछी ट उपरथी टामेटू, पछी च उपरथी चकली, पछी छे खड़ियो, खड़ियो आवे ने साइनो, तो ख उपरथी खड़ियो, बराबर। तो मित्रों आपणे जोयुं के आ रीते आपणे आमां वांचवानुं पण छे अने समजवानुं छे। तो मैं तमने अघरा शब्दो समजाव्या, वांचवा केवी रीते ए कह्युं ए तमने समजण पड़ी गई हशे। पछी आपणे जोईए के ओळखो अने अक्षरनी फरते गोळ करो। तो ओळखता ने अक्षरनी फरते गोळ करता पण तमने आवडी गई हशे। તો આમે જેટલા ચેપ્ટરમાં આવશે એટલી વાર મારે શીખવું પડશે, તો તમને સમજણ પડી ગઈ હશે। આપણે અહીંયા પાર્ટ વન અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણે પાર્ટ ટુ એ નેક્સ્ટમાં ભણીશું। રેડી રહેજો અને સ્ટે હોમ અને સેફ રહેજો અને મમ્મી પપ્પાનું કહેવું માનજો। ઓકે, થેન્ક યુ।